નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આસાદા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એક જેમાં કલરો એટલે કે દરેક વિદ્યાર્થી આસ્વાદ્ય પૂર્તિ કરવાની રહેશે, બરાબર, જેમાં પાઠ પાંચ અમે સૌ કરોડો સ્વાદ્ય પૂર્તિ કાઢી, જેમાં પેજ નંબર 66 દરેક વિદ્યાર્થી આ પેજ કાઢવાના રહેશે. ચલો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પેજ નંબર 66 પર. જોડકણા ગાઓ અને શું કીધું છે, ચિત્રમાં રંગ પૂરો. તમને બધા અલગ અલગ ચિત્ર આપેલા છે ને, એમાં રંગ નથી પૂરેલા, તો એ જે ચિત્ર હોય ને એ જ પ્રમાણે રંગ પૂરવાના છે, મન ગમતા રંગ રંગ પૂરવાના. પેલું ચિત્ર શેનું છે, તો બટાકાનું. તો એ બટેકું છે એ કેવા કલરનું હોય એવો રંગ પૂરવાનો છે, બરાબર. તમને ગમે એવો રંગ નથી પૂરવાનો, અને એ ચિત્રને આધારે જોડકણા છે. બટાકુ રે બટાકુ નદીની રેતમાં ઉગતું, બાળકને એ ભાવતું, સાતનો રાજા કહેવાતું. હવે જો પરીક્ષામાં તમને આ ચિત્ર પૂછાય, બરાબર, અથવા તો તમને આ જો જોડકણો પૂછાય અને બાજુમાં ખાલી જગ્યા આપે, તો એમાં શું તમારે લખવાનું રહેશે, બટાકુ. અને અથવા તો જોડકણો પૂછાય તો તમારે કહેવાનું, આ ચિત્ર હોય ને એમાં તમારે રંગ પૂરવાનો અને બાજુમાં લખવાનું કે બટાકુ, બરાબર, તો બટેકું જે કોઈ પણ લખી શકો. ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે, ચલો પેલા એનું જોડકો ગાય એટલે તમને ખ્યાલ આવે શેનું ચિત્ર છે, બરાબર. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા દોડા પાંદડા, કોબીજ મારું નામ. આ શેનું ચિત્ર છે, કોબીજ, બરાબર. એના પાન કેવા હોય છે, પેલા તો એ કેવું હોય તો કે પાનની અંદર પાન, અને એના પાન કેવા હોય છે, લીલા અને સફેદ. એ ચિત્રનું નામ શું છે, આ શેનું ચિત્ર છે, તો કે કોબીજ. કોબીજ કેવા કલરનું હોય, તો કે લીલા રંગ. એ જ પ્રમાણે તમારે કલર પૂરવાનો, તમને ગમે એ કલર પૂરવાનો નહીં. ત્યાર પછીનું જોડકો હવે આપણે ગાશું, બરાબર. આ ચિત્ર શેનું છે, તમને બધાને ખ્યાલ જ છે, જે ફળોનો રાજા કહેવાય, કેરી. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવો. કેરી હોય કેવી હોય, ખાટી મીઠી હોય ને, અને ક્યારે આવે, તો કે ઉનાળામાં જ, અને એ શું કહેવાય, તો કે ફળોનો રાજા કહેવાય. ત્યાર પછી પેજ નંબર 67 પર, ચલો હવે આ પેલું જોડકણું આપણે જોશું, અને તમારે પણ આ જોડકણા મમ્મી પપ્પાના મદદથી ગાવાના રહેશે, તેમજ રફનોટમાં લખવાના રહેશે. ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને ઉમાવું યાદ, ઉનાળામાં ના કરશો ભાત, સંતરા કહીને કરજો સ્વાદ, બરાબર. તેનું ચિત્ર છે આ, તો કે સંતરાનું. એનો સ્વાદ કેવો હોય, તો કે ખાટો મીઠો. એ ઉનાળામાં, બરાબર, બહુ ગરમી હોય, ઘણાને પરસો વળી જતો હોય, તો એ થાક અથવા તો બહુ થાક લાગે, ત્યારે આ સંતરા છે એ ખૂબ ઉપયોગી છે. તો આ સંતરા છે એનો કલર કેવો હોય, તો કે કેસરી. તેમાં દરેક એ કેસરી રંગ પૂરવાનો રહેશે. ત્યાર પછીનું જોડકણું ચલો જોઈએ. ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનો અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે ગમ. હવે તો તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે શેનું ચિત્ર છે, તો કે ગુલાબ. એમાં કયો રંગ પૂરવાનો કીધો છે, તો કે લાલ, બરાબર. એ ગુલાબ સાવ કેવું હોય, કોમળ, સાવ નરમ નરમ હોય, અને એની પાકડી હોય ને એનું શું બને, ગુલકંદ, બરાબર. ગુલકંદ કેવું હોય, સરસ મજાનું મીઠું મીઠું, અને એ જોઈને બધા આશ્ચર્યચકિત થાય છે, ગમ એટલે આશ્ચર્યચકિત. ચલો ત્યાર પછીનું જોડકું, પીળા પીળા ગોટા છે, ફૂલમાં એક ગોટા છે, ફૂલમાં એ ઝૂલે છે, ન સૂંઘે ભૂલે છે. હવે આ શેનું ચિત્ર છે એ તો તમને ખ્યાલ આવી ગયું હશે, તો કે ફૂલમાં એક ગલગોટા છે. એ ચિત્રનું નામ શું છે, તો કે ગલગોટો. એમાં કયો રંગ પૂરવાનો રહેશે, તો કે પીળો, બરાબર. અને એનું શું બને, તો કે ફૂલહાર બને. ત્યાર પછી ના જોડકણા, ટમેટું ભાઈ ટમેટું, તાજું પાછું ટમેટું,
ત્યાર પછી ફળોમાં હું અનેરું નામ છે મારું કેળું બી નથી મારા બેડું કેળું રે ભાઈ કેળું હોય એમાં તમે જોયું ક્યારે બી એમાં બી હોતું નથી એને માત્ર ચાર જ હોય છે ત્યાર પછી ખાય છે રંકને રાજા રીંગણ તાજા તાજા ઓળો કરો કે રવૈયા લે તીખાઓ ભયા હવે રીંગણા છે એનું શું બને તો કે ઓળો બને બરાબર એ બધા ખાય છે રાજા હોય કે ગરીબ હોય કે અમીર હોય દરેક માણસો છે એ ઓળો ખાય છે ત્યાર પછી પાછળનું પેજ હવે એમાં શું કીધું છે તો કે મમ્મી પપ્પાના મદદથી શબ્દવાચી અર્થ જાણો તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો બને પેજ છે ને એ તમારે એમાં સરસ મજાના મેં કીધું એ પ્રમાણે રંગ પૂરવાના રહેશે અને આ બધા જોડકણા ગાવાના છે તેમજ લખવાના એક વાર જોડકણા લખવાના છે કેટલી વાર એક વાર લખવાના હવે આ પાછળના પેજ પર હું શબ્દ છે ને એના અર્થ સમજાવું છું પેલું શું છે તો કે આંબો આંબો એટલે કેરી ત્યાર પછી બાદ બાદ એટલે શું થાય પછી સ્વાદ એટલે કે કોઈ પણ વસ્તુ આપણે ટેસ્ટ કરી ચાખે તેનું શું સ્વાદ આવે ને આપણે કોઈ ખાટો મીઠો સ્વાદ હોય કોઈ તીખો હોય ત્યાર પછી ગુલકંદ જે છે ગુલાબની પાંદડીમાંથી બને છે જેને ગુલકંદ કહેવાય એનો સ્વાદ કેવો હોય તો કે ગળ્યો ત્યાર પછી કોમળ એટલે કે નરમ પોચું બરાબર ત્યાર પછી શું છે તો કે દંગ દંગ એટલે આશ્ચર્યચકિત ત્યાર પછીનું શું છે શબ્દ તો કે અંગ અંગ એટલે શરીર ત્યાર પછી ફૂલહાર એટલે કે ફૂલનો હાર અને શૃંગે આપણે કોઈ પણ વસ્તુ શૃંગે બરાબર ફૂલ હોય તો એને આપણે શૃંગીએ શૃંગીએ છીએ ને હવે ત્યાર પછી જો ઘણા બધા શબ્દ આપ્યા છે એમાં શું સૂચવા છે પપ્પા